કેમ છો બાળકો? મજામાં ને બાળકો? આપણે ધોરણ 7 વિષય હિન્દીમાં પહેલો ચિત્રપાઠ ચિત્ર કે સંગ ચિત્રપાઠ વિશે આજે અભ્યાસ કરીશું. બાળકો, તમે આ પાઠ આગળ પણ અભ્યાસ કરી ગયા હતા, તો ચાલો બાળકો આજે ફરીવાર પાઠ 1 ચિત્ર કે સંગ વિશે પુનરાવર્તન કરી લઈએ. બાળકો, તમારે આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને આ ચિત્રમાં થઈ રહેલી ક્રિયાઓને પણ ધ્યાનથી નિહાળવાની છે. તો ચાલો બાળકો, ફટાફટ તમે આ ચિત્રને જોઈ લેવું. બાળકો, હવે આપણે આ ચિત્રની નીચે આપેલા પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પહેલો પ્રશ્ન, પહેલે ચિત્ર મે કોન કોન સી ક્રિયાએ હો રહી હૈ? પહેલે ચિત્ર મે સાયકલ કી દુકાન વાલા સાયકલ કે ટાયર મે પંપ સે હવા ભર રહા હૈ. એક ગુબ્બારે વાલા એટલે કે ફુગ્ગા વાળો ગુબ્બારે બેચને જા રહા હૈ. ગુબ્બારે હવા મે ઉડ રહે હૈ. એક કુંજડી એટલે કે શાકભાજી વેચવા વાળી ટોકરી મે સબ્જીયા લેકર ઉન્હે બેચને જા રહી હૈ. એક કુત્તા રાસ્તે મે લેટા હુઆ હૈ. દુકાન કે ડંડે ઉપર તોતા બેઠા હૈ. સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ. બાઇક કે પીછે એક રિક્ષા જા રહા હૈ. રિક્ષા મે એક યાત્રી બેઠા હૈ. રિક્ષા કે પીછે દો કારે હૈ. સડક પર એક મૂછી અપને સામાન કે સાથ બેઠા હૈ ઓર શાયદ ગ્રાહક કી રાહ દેખ રહા થા. બીજો પ્રશ્ન, ગુબ્બારે હવા મે ક્યું ઉડ રહે હૈ? ગુબ્બારે એટલે કે ફુગ્ગાઓ હવા મે ઉડ રહે હૈ ક્યોંકિ ઉનમે ગેસ ભરી હુઈ હૈ. ત્રીજો પ્રશ્ન, ટ્યુબ મે હવા કબ ઓર ક્યું ભરી જાતી હૈ? જબ ટ્યુબ મે હવા કમ હો જાતી હૈ યા બિલકુલ નહીં રહતી તબ ઉસમે હવા ભરી જાતી હૈ. ટ્યુબ મે હવા ભરને સે ટાયર કડા બનતા હૈ. ટાયર કડા હોને હી પર હી સાયકલ ઠીક સે ચલતી હૈ. ચોથો પ્રશ્ન, ચિત્ર મે કુત્તા મુંહ લટકા કર ક્યું લેટ ગયા હૈ? તો ચિત્ર મે કુત્તા મુંહ લટકા કર લેટ ગયા હૈ ક્યોંકિ વહ આરામ કર રહા હૈ. પાંચમો પ્રશ્ન, કુછ દિન સબ્જી બેચને વાલી કહાં કહાં જા સકતી હૈ? કુછ દિન સબ્જી બેચને વાલી અપની સબ્જીયા બેચને કે લિયે ઘર ઘર ઓર ગલી ગલી જા સકતી હૈ. છઠ્ઠો પ્રશ્ન, રિક્ષે મે એક હી યાત્રી ક્યું બેઠા હૈ? રિક્ષે મે એક હી યાત્રી બેઠા હૈ ક્યોંકિ રિક્ષે વાલે કો દૂસરી સવારિયા નહીં મિલી. બાળકો, આપણે પહેલું ચિત્ર અને ચિત્રની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિશે સમજૂતી મેળવી. હવે આપણે આ બીજું ચિત્ર વિશે સમજૂતી મેળવવાની છે. એ પહેલા બાળકો, તમારે આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે. બાળકો, પહેલા ચિત્રમાં અને બીજા ચિત્રમાં ઘણો તફાવત છે. પહેલા ચિત્રમાં ક્રિયાઓ, વ્યક્તિઓ અને વસ્તુઓ વ્યવસ્થિત બતાવી હતી, જ્યારે આ બીજા ચિત્રમાં ક્રિયાઓ, વ્યક્તિ અને વસ્તુઓ અસ્તવ્યસ્ત થયેલી જોવા મળે છે. અહીં એક ઘટના બની છે, ટાયર ફાટવાની ઘટના, જેના કારણે બધું અસ્તવ્યસ્ત થયેલું જોવા મળે છે. ચાલો બાળકો, હવે આપણે આ બીજા ચિત્રની નીચે આપેલા
પ્રશ્નો તથા તેના ઉત્તરો વિશે માહિતી મેળવીએ. ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પહેલું, ટાયર ફટને પર ક્યા ક્યા હુઆ? ટાયર ફટને પર ટાયર મે હવા ભરને વાલા આદમી ગીર પડા. કુછ દિન કે સિર સે ટોકરી ગીર ગઈ ઓર સબ્જિયા જમીન પર બિખર ગઈ. डंडे पर बैठा तोता उड़ने लगा. बंधे हुए गुब्बारे छूटकर यहाँ वहाँ उड़ने लगे. मोची का सामान इधर उधर बिखर गया. लेता हुआ कुत्ता उठकर भागने लगा. बीजो प्रश्न, टायर के अलावा फटने वाली चीजों के नाम बताइए. तो टायर के अलावा फटने वाली अन्य चीजें गुब्बारा, फुटबॉल, बास्केटबॉल, तकिया, मून वॉकर आदि. त्रीजो प्रश्न, रिक्शा वाला बाइक से क्यों टकराया? रिक्शा वाला बाइक से टकराया क्योंकि बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था. चौथो प्रश्न, टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? टायर फटने का प्रभाव रिक्शा, कारों और मकानों पर नहीं पड़ा. पांचवो प्रश्न, मूछी क्यों रास्ते पर आ गया? टायर फटने की आवाज से डर कर मूछी रास्ते पर आ गया. बाड़को, तमारे पहलू चित्र अने तेनी नीचे आपेला प्रश्नों तथा तेना उत्तरो लखवाना छे. અને બાળકો, બીજા ચિત્રના પણ પ્રશ્ન અને ઉત્તરો તમારી બાકી નોટબુકમાં વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાના છે. એલપી સવાણી રિવરસાઇડ શાળા તરફથી એક જ અપીલ, તમે તમારા પરિવાર સાથે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને આનંદમય રહો. થેન્ક યુ.